આપણે ધારી લઈશું કે સિક્કો તેની ધરી પર ઊભો રહેતો નથી અહીં એક છે જે તમને નોટ કરીને આપ્યું છે કે ભાઈ આપણે કોઈ એક સિક્કો ઉછાળીએ તો હેડ આવશે અથવા તેલ આવશે અહીં આપણે એક ધારી લેવાનું રહેશે કે સિક્કો જે છે તે પોતાની ધરી ઉપર એટલે કે નો નો હેડ સાઈડ નો ટેલ સાઈડ એવી પરિસ્થિતિ ઊભી થતી નથી આમ સિક્કો ઉછાળવાના શક્ય પરિણામો એચ અને ટી એમ બે જ છે પરંતુ આ બે પરિણામો પૈકી ક્યુ પરિણામ મળશે તે નિશ્ચિતપણે પ્રયોગ પૂર્વે કહી શકાતું નથી એટલે કે પ્રયોગ આપણે કરીએ એની પહેલા કહી શકાતું નથી જોયો અહીં વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ યાદ રાખજો પેલું તમને શક્ય પરિણામ ખબર છે બે એચ અને ટી પરંતુ નિશ્ચિતપણે કયું પરિણામ મળશે તે ખબર નથી હવે આપણે બીજો પ્રયોગ જોઈએ પ્રયોગ નંબર બે એક બે ત્રણ ચાર પાંચ છ

પ્રયોગ નંબર ત્રણ ધારો કે જીરો એક થી નવ લખેલા એક એક થી રાખેલ છે આ છે આ ચક્રને વડે ફેરવવામાં આવે તો ગોળ ગોળ ફરીને અમુક સમય પછી સ્થિર થઈ જશે આ ચક્ર અટકે ત્યારે જીરો થી અને નવ આ પૈકીની કોઈ પણ એક સંખ્યા હશે આ સંખ્યા જીત દર્શાવતી સંખ્યા છે અહીં આવા ચક્રને ફેરવીને જુઓ કે જીત દર્શાવતી સંખ્યા કઈ છે અહીં પ્રયોગના કુલ શક્ય 10 પરિણામો છે 1 થી 9 અને 0 એટલે 10 પરિણામો પરંતુ 10 માંથી ક્યુ પરિણામ આવશે એટલે કે જીત દર્શાવતું પરિણામ તે નિશ્ચિતપણે પ્રયોગ પહેલા કહી શકાતું નથી તો ઉપરયુક્ત દર્શાવેલા પ્રયોગ 1 2 અને 3 ને યાદ્રચિક પ્રયોગ કહે છે યાદ્રચિક પ્રયોગની વ્યાખ્યા આ મુજબ છે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય જે પ્રયોગનું નું નિરપેક્ષ રીતે એટલે કે કોઈ પણ જાતના પક્ષપાત વગર સમાન સંજોગોમાં એટલે કે પરિસ્થિતિમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર કરી શકાતું હોય અને પ્રયોગના બધા જ સક્રિય પરિણામો

યાદ્રચિક પ્રયોગનું નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે આપણે પ્રયોગ પેલો જોઈએ સિક્કો ઉછાળવાનો તો આપણે ઘણી બધી વખત સિક્કો ઉછાડી શકીએ છીએ ઘણી બધી વખત પાસો ફેંકી શકીએ છીએ ઘણી બધી વખત ચક્રમાં કોઈ પણ એક આપણે ચક્ર ગોળ ફેરવી અને ઉભું રાખી શકીએ છીએ બીજું યાદ્રચિક પ્રયોગના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય છે એટલે કે

તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય પરંતુ તે પૈકી ક્યુ ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય એવા પ્રયોગને યાદ પ્રયોગ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો યાદ્રચિક પ્રયોગની સાથે બીજું પાસું નિદર અવકાશનો અભ્યાસ કરીએ કોઈપણ પણ યાદ રસિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શવકાશ કહે છે કોઈ પણ નિદર્શવ તમામ પરિણામનો ગણ છે તેને નિદર્શવકાશ સેમ્પલ સ્પેસ કહેવામાં આવે છે નિદર્શવકાશને આપણે યુ અથવા એ સંકેત વડે દર્શાવીએ છીએ જે તમને ધોરણ દસ અને ધોરણ નવમાં તમે એના વિશે માહિતગાર છો નિદર્શકાશના ઘટકોને નિદર્શ બિંદુ હોય એટલે કે સેમ્પલ

કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો વિદ્યાર્થી મિત્રો પરિમિત પરિણામો આપણે ગણતરી કરીને મેળવી શકીએ એને પરિમિત કહેવાય તેવા નિદર્શવકાશને શાંત નિદર્શ અવકાશ એટલે કે ફાઈનાઇટ સેમ્પલ સ્પેસ તરીકે ઓળખાય છે આપણે જે ઉપર ત્રણેય પ્રયોગ જોયો એની અંદર આપણે નિદર્શ અવકાશ ગણી શકતા હતા કે એક સિક્કો ઉછાળીએ તો બે એક પાસો ઉછાળીએ તો છ અને એક ચક્ર ફેરવીએ જીરો થી નવ અંકિત કરેલું તો ટોટલ દસ પરિણામ મળે છે અનંત નિદર્શ અવકાશ યાદ્રચિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ સક્રિય પરિણામોની સંખ્યા અનંત નિદર સૌકાશ ઇન્ફાઈનાઇટ સેમ્પલ સ્પેસ કહે છે દાખલા તરીકે ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપીએ નોંધીએ તો તે વાસ્તવિક સંખ્યા એલ નું મૂલ્ય જીરો કે તેથી મોટું થાય તેથી ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્ય માપવાના પ્રયોગના શક્ય પરિણામો અનંત હશે આપણે તે અનુમાન નથી કરી શકતા કે આપણે આજે ખરીદેલો બલ્બ કયા સમયગાળા દરમિયાન બંધ થઈ જશે તો અહીં આપણે નિદર્શ અવકાશ કેવી રીતે લખશું એલ કે જ્યાં એલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો એલ બિલોંગ્સ ટુ એટલે કે ઉપગણ આર હવે જો ઇલેક્ટ્રિક બલ્બનું મહત્તમ આયુષ્ય એટલે કે આ બલ્બ સાતસો કલાક સુધી ચાલશે એવું ધારી લઈએ તો નિદર્શકા તમને કોમ્પ્લેક્સ લાગશે અઘરું લાગશે પણ એટલું અઘરું છે નહીં એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે આને અનંતવકાશ સમજીએ કે એક ઇલેક્ટ્રિક બલ્બ છે આપણે એનું આયુષ્ય એટલે કે આ બલ્બ કેટલા સમય સુધી ચાલશે તે માપવું છે હવે આપણે આ બલ્બ લઈ અને આપણે હોલ્ડરમાં રાખીએ તો આપણે અત્યારે ન કહી શકીએ કે આ છ મહિના ચાલશે બાર મહિના ચાલશે બે વર્ષ ચાલશે પાંચ વર્ષ ચાલશે કે આ બલ્બ ક્યારે બંધ થશે તે આપણે ન કહી શકીએ તો તે અત્યારે આપણા માટે અનંત નિદર્શ અવકાશ છે જ્યારે એ બલ્બ ચાલતો બંધ થઈ જાય ત્યારે આપણને ખબર પડશે કે આપણે જે તારીખે બલ્બ ખરીદ્યો હતો ત્યાંથી લઈ અને જે તારીખે બલ્બ બલ્બ બંધ બંધ થયો આ તારીખ સુધી તે તેનું આયુષ્ય થશે થશે પરંતુ ક્યારે જ્યારે ત્યારે જાણવા મળશે અત્યારે જ્યારે આપણે બલ્બ ખરીદતા હોઈએ ત્યારે આપણા માટે ઈ અનંત નિદર્શ અવકાશ ગણાશે કારણ કે આપણને ચોક્કસ ખબર નથી કે કેટલા સમયગાળા સુધી આ બલ્બ શરૂ વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચર થી આપણે સંભાવનાના પ્રાથમિક ઉદાહરણોની માહિતી મેળવશું ધન્યવાદ